नमस्कार मित्रों, हूँ धर्मेश, सूचक ई लर्निंग में आप सर्वे हार्दिक स्वागत करू छू। मित्रों, गया सेशन में तमारो टेली नो कोर्स आपणे कई रीते आगळ वधारवाना छीए तेनो एक रोडमेप आपणे जोई गया छीए। टोटल 5 मॉड्यूल्स में तमारो आ कोर्स कम्प्लीट थवानो छे। फर्स्ट मॉड्यूल मेन्युअल अकाउंटिंग, देन आफ्टर तमे सॉफ्टवेर एटले के टेलीनी अंदर अकाउंटिंग सेट करो। थर्ड मॉड्यूल तमारू अकाउंट्स विथ इन्वेंटरी। फोर्थ मॉड्यूल टेक्सेशन, जेमां 3 डायरेक्ट टेक्स एट्ले के इनकम टेक्स, इनडायरेक्ट टेक्स एट्ले के जीएसटी अने प्रोफेशनल टेक्स, अने पांचमू मॉड्यूल तमारू प्रेक्टिकल एकाउंटिंग। तो मित्रों, आ 5 मॉड्यूल्स नी अंदर तमारो आखो कोर्स कम्प्लीट थवानो छे। मित्रों, पांचमू जे सेशन छे प्रेक्टिकल एकाउंटिंग, अने एनी अंदर बे विभाग आवे, एक ओरिजिनल एकाउंटिंग अने बीजू पर्सनल एकाउंटिंग। સૂચક સાહેબ, એ આમાંય ઓરિજિનલ એકાઉન્ટ અને ડુપ્લિકેટ એકાઉન્ટ એવું આવે? અને અમે જ્યારે પ્રોફેશનલ એકાઉન્ટ લખતા હોઈએ ત્યારે અમારે એમાં બે લખવાના થાય? ભગા, ઓરિજિનલ અને ડુપ્લિકેટ નહીં, આ ચાઇનીઝ કોરોના તને થઈ ગયો લાગે છે। મિત્રો, ઓરિજિનલ એકાઉન્ટિંગ અને પર્સનલ એકાઉન્ટિંગ, અને મજાની વાત, ભગાનો પ્રશ્ન બરોબર છે કે તમે જ્યારે ભવિષ્યની અંદર પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ લખવા માટે જશો ત્યારે તમારે ફર્મનું એટલે કે ઓરિજિનલ એકાઉન્ટ પણ લખવું પડશે અને પર્સનલ એકાઉન્ટિંગ પણ તમારે તૈયાર કરવું પડશે। તો આપણે ઓરિજિનલ એકાઉન્ટિંગ અને પર્સનલ એકાઉન્ટિંગનો ડિફરન્સ શું છે એ સમજવા માટે આજનું સેશન આપણે તૈયાર કરેલું છે। તો ચાલો શરૂ કરીએ। ઓરિજિનલ એકાઉન્ટિંગ એટલે શું? મિત્રો, ખરેખર કોઈ ફર્મ હોય, ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, ડોક્યુમેન્ટ બનતા હોય અને તમે એ ડોક્યુમેન્ટ ઉપરથી જ એકાઉન્ટિંગ એન્ટ્રી કરો તો એને ઓરિજિનલ એકાઉન્ટિંગ કહેવાય। ફોર એક્ઝામ્પલ, પૂજારા ટેલિકોમ ખરેખર ફર્મ છે, ટ્રાન્ઝેક્શન્સ થાય છે, મોબાઈલ અને એક્સેસરીઝનું ખરીદ વેચાણ કરે છે, એના ડોક્યુમેન્ટ બનતા હોય, ખરીદીના બિલ આવતા હોય, વેચાણના બિલ આવતા હોય, અને એઝ અ એકાઉન્ટન્ટ તરીકે તમારે આ ખરીદીના બિલ અને વેચાણના બિલની એન્ટ્રી કરવાની થાય તો તમે જે ડોક્યુમેન્ટ ઉપરથી કોઈ રિયલ ફર્મનું એકાઉન્ટિંગ લખો છો એ ઓરિજિનલ એકાઉન્ટિંગ છે। મિત્રો, ઓરિજિનલ એકાઉન્ટિંગ તમે જ્યારે લખતા હોય ત્યારે તમારે એક વાત ખાસ મગજમાં રાખવાની છે કે જે ટ્રાન્ઝેક્શન્સના ડોક્યુમેન્ટ્સ બનેલા હોય એ જ ટ્રાન્ઝેક્શન્સ તમારે ચોપડે નોંધવાના છે। વિધાઉટ ડોક્યુમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ, જેને આપણે બે નંબરના વ્યવહારો કહીએ છીએ, બે નંબરના વ્યવહારો એટલે ગ્રે માર્કેટના વ્યવહારો, અને આવા વ્યવહારો કરવાની ખરેખર તો કાયદેસર રીતે કોઈ પ્રકારની છૂટ નથી, પણ કોઈ વખત એવું બને કે વેપારી બિલ વગરના વ્યવહાર કરતા હોય તો આપણે એઝ અ એકાઉન્ટન્ટ તરીકે આવા ટ્રાન્ઝેક્શન્સને ચોપડે લખવાના નથી। તો ખાસ મગજમાં રાખો, જે ટ્રાન્ઝેક્શન્સ માટે બિલ કે ડોક્યુમેન્ટ્સ બનેલા છે એ જ વ્યવહાર તમારે ચોપડે લખવાના છે। વિધાઉટ બિલ, ગ્રે માર્કેટના વ્યવહારો તમારે ચોપડે નોંધવાના નથી। બીજી એક મજાની વસ્તુ, મિત્રો, જો તમારી ખરીદી બિલમાં હોય તો તમારે વેચાણ પણ બિલમાં કરવું પડે, અને જો તમારી ખરીદી બિલ વગરની છે તો એવા કેસમાં તમારે વેચાણ પણ બિલ વગરનું જ કરવાનું થાય। એક વાતની ફરીથી ચોખવટ કરી દઉં છું કે મિત્રો, કાયદેસર રીતે બે નંબરના વ્યવહાર કરવા, બિલ વગરના વ્યવહાર કરવા, ગ્રે માર્કેટના વ્યવહાર કરવા એ ગુનાપાત્ર છે, પણ જો વેપારીએ આ પ્રકારના વ્યવહારો કરેલા હોય તો આપણે એની ચોપડે નોંધ કરવાની નથી। ખરીદી બિલમાં, વેચાણ પણ બિલમાં, જો ખરીદી બિલ વગરની હોય તો વેચાણ પણ બિલ વગરનું થાય। સૂચક સાહેબ, મારે એક પ્રશ્ન છે અને બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે। સર, અમારે કાકાને મોબાઈલની દુકાન છે, તે લોકો સેમસંગના જે મોબાઈલ્સ પરચેસ કરે છે એ બિલમાં આવે છે, તે લોકો ઓપ્પો અને વિવોના જે મોબાઈલ પરચેસ કરે છે એ પણ બિલમાં આવે છે, પણ તે લોકો કાર્બનના જે મોબાઈલ પરચેસ કરે છે એ બિલ વગરના આવે છે। હવે એક દિવસ લોચો એવો થયો સાહેબ કે હું કાકાની દુકાને બેઠો હતો, માલ વેચવા હતો, કાકા ક્યાંક બહાર ગામ ગયા હતા, અને ઘરાક આવ્યો, 4000 મોબાઈલ લઈ ગયો, ઓપ્પો, વિવો, સેમસંગ અને કાર્બન। હવે મેં તો ભૂલથી 4000 મોબાઈલનું બિલ બનાવી નાખ્યું સાહેબ। હવે તમે એમ કહો છો કે ખરીદી કરતી વખતે જો બિલ આવ્યું હોય તો જ વેચાણ કરતી વખતે બિલ બનાવવાનું, હવે અહીંયા કાર્બનના મોબાઈલનું ખરીદીનું બિલ તો નથી, પણ કાર્બનનો મોબાઈલ જે વેચાણ થયો એનું તમે ભૂલથી બિલ બનાવી નાખ્યું, તો અહીંયા એકાઉન્ટિંગમાં શું લોચો થાય સમજાવો, અને આ પ્રોબ્લેમને સોલ્વ કેવી રીતે કરવો એ સમજાવો સાહેબ। ઓકે ભગા, જો મિત્રો, ભગાનો જે પ્રશ્ન છે એ બહુ વ્યાજબી છે। ઘણી વખત વેપારીને પ્રેક્ટિકલી જ્યારે એ લોકો બિઝનેસ કરતા હોય ત્યારે એકાઉન્ટિંગ નોલેજ નથી ધરાવતા, અને એને હિસાબે આ પ્રકારના ભગા એ લોકો વાળતા હોય છે જે અત્યારે ભગાએ વાળેલો છે। તો મિત્રો, ખાસ મગજમાં રાખજો, ખરીદી બિલમાં હોય,
તો વેચાણ બિલમાં થાય, ખરીદી બિલ વગરની હોય વેચાણ બિલ વગરનું થાય. અહીં ભગાની જે વાત છે એ સાંભળીને આપણે એવું નક્કી કરી શકીએ કે એમની ખરીદી કાર્બન મોબાઈલની છે એ બિલ વગરની છે, પણ ભગાએ કાર્બન મોબાઈલ જે વેચેલો છે એનું એણે બિલ બનાવી નાખ્યું છે. તો આવા કેસની અંદર પહેલા તો આપણે એ નક્કી કરીએ કે અકાઉન્ટિંગ રિપોર્ટ્સની અંદર શું પ્રોબ્લેમ જનરેટ થાય, અને ધેન આફ્ટર આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવો તે આપણે સમજીએ. જો બગા, આપણે તમે સેમસંગના મોબાઈલ પરચેસ કરેલા હોય, માની લો કે તમે 5 સેમસંગના મોબાઈલ લીધા, 5 વિવોના મોબાઈલ લીધા, 5 ઓપોના મોબાઈલ લીધા અને 5 કાર્બનના મોબાઈલ લીધા, તો ટોટલ મોબાઈલ ખરીદ કરેલા છે 20 નંગ. મગજમાં રાખજો, ટોટલ મોબાઈલ પરચેસ કરેલા છે 20 નંગ. પણ મિત્રો, એમની પાસે સેમસંગ, ઓપો અને વિવોનું ખરીદીનું બિલ છે, જ્યારે કાર્બનનું ખરીદીનું બિલ નથી. તો અકાઉન્ટિંગ એન્ટ્રી કરતી વખતે તમે પરચેઝના બિલની જે એન્ટ્રી કરેલી હોય, તો આ પરચેઝ બિલની અંદર તમારી પાસે 3 જ બિલ અવેલેબલ હશે, સેમસંગ, ઓપ્પો અને વિવો. કાર્બનના ખરીદીના બિલ જ નહીં આવે તમારી પાસે, તો તમે કાર્બનના મોબાઈલ જે પરચેસ કરેલા છે એની એન્ટ્રી જ નહીં કરેલી હોય. આવા કેસની અંદર તમારો જે સ્ટોક પત્રક તૈયાર થાય છે, તમે જ્યારે ઇન્વેન્ટરી મેન્ટેન કરતા હોય ને, તમારું જે સ્ટોક પત્રક તૈયાર થાય એની અંદર પરચેઝની એન્ટ્રી કર્યા પછી તમે જો સ્ટોક જોવો, તો 5 મોબાઈલ સેમસંગના, 5 મોબાઈલ ઓપોના અને 5 મોબાઈલ વિવોના જોવા મળે, પણ તમને તમારા સ્ટોક પત્રકની અંદર કાર્બનના મોબાઈલનો સ્ટોક 0 જોવા મળશે. કારણ કે તમે એની ખરીદીના બિલની એન્ટ્રી જ નથી કરી, કારણ કે ખરીદીનું બિલ જ નથી. હવે મિત્રો, જો ભગો વેચાણ કરતી વખતે કાર્બનનું મોબાઈલ વેચેલો છે અને એનું પણ વેચાણનું બિલ બનાવે, તો આવા કેસમાં અકાઉન્ટિંગ રિપોર્ટ્સ કેવો બને? મિત્રો, માની લ્યો કે એમણે એમના કસ્ટમરને એક એક મોબાઈલ, એટલે કે ટોટલ 4 મોબાઈલ વેચેલા છે, સેમસંગ, ઓપ્પો, વિવો અને કાર્બન. હવે એણે ચારે 4 મોબાઈલનું બિલ વેચાણનું બનાવ્યું. એઝ અ એકાઉન્ટન્ટ તરીકે આપણે જ્યારે એનું અકાઉન્ટ લખીએ અને એની સ્ટોકની ઇફેક્ટ આપીએ, ત્યારે સેમસંગના ટોટલ પરચેઝ મોબાઈલ હતા 5 નંગ, એમાંથી એક વેચાણ થઈ ગયો, તો હવે સ્ટોક પત્રક તમને કહેશે કે આપણી પાસે 4 સેમસંગના મોબાઈલ છે. સેમ વસ્તુ ઓપ્પો અને વિવોના પણ 4 મોબાઈલ તમને સ્ટોકમાં બતાવાય. પણ મિત્રો, કાર્બનની ખરીદી આપણે નાખેલ જ નથી, એટલે કાર્બનના મોબાઈલનો સ્ટોક 0 હતો. હવે એક મોબાઈલનું જો તમે વેચાણ બતાવો, તો એવા કેસમાં તમારો સ્ટોક પત્રક માઇનસ 1 મોબાઈલ બતાવે. માઇનસમાં કોઈ દિવસ સ્ટોક ના જાય, અને એ સંબંધિત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર પડી જાય કે તમે અહીં કંઈક મિસ્ટેક કરેલી છે, અને તમારે એની જે ક્વેરી આવે એ સોર્ટ આઉટ કરવી પડે, એના માટે પેનલ્ટી ભરવી પડે, અને સૈદ્ધાંતિક રીતે એકાઉન્ટિંગ ખોટું દેખાય. હવે પ્રશ્ન એ છે કે આ રીતની પ્રોબ્લેમ્સ જનરેટ થઈ ગઈ છે, આ રીતનું એક પ્રોબ્લેમ આવી ગયું છે, તો એનું સોલ્યુશન્સ શું? મિત્રો, અહીં 2 સોલ્યુશન્સ છે. પહેલા નંબરનું સોલ્યુશન્સ કે તમે જે વેચાણનું બિલ બનાવેલું હોય તે બિલ તમે પાછું મંગાવો, તે બિલની અંદર મોડિફિકેશન કરો, અને કાર્બનના મોબાઈલની એન્ટ્રી એ બિલમાંથી ડિલીટ કરો. ઇઝી? કોઈ વખત એવું બને કે તમે એક વખત કસ્ટમરને બિલ આપી દીધું, ધેન આફ્ટર એ મોડિફાઈ કરવું શક્ય ના હોય, તો એવા કેસમાં તમે જે તારીખે માલનું વેચાણ કરેલું છે, માની લો કે 5 મે તમે માલનું વેચાણ કર્યું હોય, તો તમારે 5 મે અગાઉની તારીખમાં, 5 મે પહેલાની તારીખમાં માલની ખરીદીની એન્ટ્રી કરી નાખવી પડે. એટલે કે કાર્બનનો એક મોબાઈલ પરચેસ કર્યો છે એવા બિલનું મેનેજમેન્ટ તમારે કરી લેવું પડે, ખોટી રીતે પણ કરવું પડે. તમારા જે કાર્બનના ડીલર હોય તેને તમારે કહેવું પડે કે ભાઈ મને 5 મે પહેલાનું ખરીદીનું એક બિલ આપો. હવે મિત્રો, થોડીક વિચિત્રતા તમે જોજો કે આપણે અગાઉ જ્યારે કાર્બનના મોબાઈલ ખરીદ કરેલા હતા ત્યારે માલ આવેલો, પણ બિલ નહોતું આવ્યું. હવે શું થશે? તો કે આપણે અત્યારે કાર્બનના મોબાઈલ પરચેસ કરેલા છે એનું ખોટું બિલ મંગાવવાના છીએ, એટલે આ કેસમાં બિલ આવશે પણ માલ નહીં આવે. હવે ઘણી વખત એવો પ્રશ્ન ઊભો થાય કે તમને આ ડીલર બિલ દેવા માટે સક્ષમ ના હોય, એમના જીએસટીના રિટર્ન્સ ફાઇલ થઈ ગયેલા હોય, ફિગર મિસમેચ થતા હોય, અથવા તો એમણે પણ બિલ વગરની ખરીદી કરેલી હોય, XYZ પ્રશ્ન હોય, પણ એ તમને બિલ દેવા માટે સક્ષમ નથી, તો એવા કેસની અંદર તમે જૂનો કાર્બનનો મોબાઈલ કોઈની પાસેથી લીધો છે એવું URD બિલ બનાવી નાખો,
પણ કોઈ પણ રીતે વેચાણ થયેલો જે પીસ છે તેના માટેનું ખરીદીનું બિલ તમારે મેનેજ કરવું પડે. મિત્રો, ફરીથી એક જાણકારી તમને આપી દઉં કે આ પ્રોસેસ ઇલીગલ છે, પણ છતાં સીએ વકીલ આ પ્રકારનું તમને સજેશન આપતા હોય છે, તો આ એક સોલ્યુશન છે. સૂચક સાહેબ, અમારા પાછો એક આવો જ એક પ્રેક્ટિકલ પ્રશ્ન છે. સાહેબ, એક દિવસ હું ને મારા કાકા અમારા ગામડે ગયા હતા. બાપુ ગુજરી ગયા ને એના દાડે, અને વાહે કાકી દુકાન સંભાળતા હતા. હવે કાકી અમારા અંગૂઠા છાપ. હવે ઘરાક આવ્યું, સેમસંગ નો મોબાઈલ લઈ ગયું. કાકીએ મોબાઈલ વેચી નાખ્યો, પૈસા લઈ લીધા. પણ કાકી તો અંગૂઠા છાપ એટલે કાકીએ તો બિલ જ ન બનાવ્યો. હવે અહીંયા સાહેબ, આપણે જયારે સેમસંગ ના મોબાઈલ ખરીદ કરીએ છીએ ત્યારે આપણે બિલ આવે છે, પણ વેચાણ કરતી વખતે કાકીએ તો બિલ બનાવ્યું નથી. તો આવા કેસમાં આપણે એકાઉન્ટિંગ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવો એ સમજાવો ને સાહેબ. ઓકે ભગા. મિત્રો, ઘણી વખત એવું બને કે ભગાને આજે પ્રોબ્લેમ થયો છે, એવો પ્રોબ્લેમ ઘણા બધા વેપારીઓને થતો હોય. એકાઉન્ટિંગની જાણકારી નથી, અથવા તો કોઈ મિસમેનેજમેન્ટ થાય છે, અથવા તો થડા ઉપર કોઈ અન્ય વ્યક્તિ હોય. જેમ અહીં ભગાએ કીધું કે ભાઈ એના કાકી દુકાને બેઠા હતા, એણે માલ વેચાણ કરેલો છે, પૈસા લઈ લીધા છે, પણ બિલ બનાવેલું નથી. મિત્રો, એમણે જ્યારે સેમસંગનો મોબાઈલ પરચેસ કરેલો ત્યારે તો બિલ આવેલું. હવે ત્યારે બિલ આવેલું તો આપણે એકાઉન્ટિંગની એન્ટ્રી કરેલી હોય, તો એવા કેસની અંદર આપણા સ્ટોક પત્રકમાં મોબાઈલ એક પ્લસ થયેલો હોય. હવે જો તમે વેચાણનું બિલ નથી બનાવતા, તો ખરેખર મોબાઈલ દુકાનમાં નથી, ફિઝિકલી નથી, પણ તમારો સ્ટોક પત્રક એવું બોલે કે તમારી પાસે એક સેમસંગનો મોબાઈલ છે. તો મિત્રો, અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું કે જો આવું બને, એટલે કે ખરીદી તમારી બિલમાં થઈ હોય અને વેચાણ કરતી વખતે તમે બિલ નથી બનાવેલું, તો એવા કેસમાં તમારે ગમે એ વ્યક્તિના નામનું બિલ બનાવી નાખો ચાલશે, પણ બિલ બનાવવું પડશે. ગમે તે વ્યક્તિના નામનું બિલ બનાવી નાખો, વોકિન્સ બિઝનેસ છે તો એવા કેસમાં કોઈ ચિંતા નથી. આ ખાસ ધ્યાનમાં રાખવું કે જીએસટી નંબર ધરાવતા હોય એવા વેપારીના નામનું તમારે બિલ બનાવવાનું નથી. અને આ વસ્તુ ક્યારે શક્ય બને? જો તમારો રિટેલ બિઝનેસ હોય તો આ વાત શક્ય બને. બીજી એક મજાની વસ્તુ મિત્રો, અહીંયા જે હું તમારી યારે ડિસ્કસ કરું છું એમાં સૈદ્ધાંતિક એકાઉન્ટિંગની તો મારે તમારી સમક્ષ વાત કરવાની જ છે, સાથે સાથે પ્રેક્ટિકલ એકાઉન્ટ લખતી વખતે કયા કયા પ્રોબ્લેમ્સ આવે છે એ બધા જ પ્રોબ્લેમ્સ મારે તમારી સાથે શેર કરવાના છે, એના સોલ્યુશન્સ દેવાના છે. કારણ કે તમે જ્યારે ભવિષ્યમાં પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ લખવા માટે જાઓ અને આ સંબંધિત તમારે કોઈ પ્રોબ્લેમ્સ આવે તો તમે એનું પ્રોપર સોલ્યુશન્સ કરી શકો. બીજી એક મહત્વની વાત મિત્રો, જે કેશ ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ છે અને વેપારી તરીકે પણ તમારે આ વાત મગજમાં રાખવી જ પડશે. એટલે એક વાત મગજમાં રાખજો મિત્રો કે માત્ર એકાઉન્ટિંગ કરવા માટે થઈને જ એકાઉન્ટિંગ નોલેજ હોવું જરૂરી નથી, પણ બિઝનેસ કરવા માટે થઈને પણ એકાઉન્ટિંગ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇન્કમ ટેક્સમાં 2017માં જે મોડિફિકેશન થયેલા તેની અંદર અંડર સેક્શન 40A સબ સેક્શન 3 અને અંડર સેક્શન 269, તો આ સેક્શન ભલે તમને યાદ ના રહે પણ એ શું કહેવા માંગે છે એ તમને સમજાવવું જોઈએ. મિત્રો, તમે માલનું જે ખરીદ વેચાણ કરતા હોય, તમે એક્સપેન્સ રિલેટેડ પેમેન્ટ કરતા હોય, તમે લોન રિલેટેડ કોઈ પાસેથી રોકડ લેતા હોય અથવા રોકડ આપતા હોય, તો એવા કેસમાં તમે કેસને એક મર્યાદિત સ્વરૂપમાં જ ટ્રાન્સફર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, જો તમે માલનું ખરીદ વેચાણ કરો છો તો 2 લાખથી વધારે રકમનું તમે કેસ બિલ બનાવી શકતા નથી. ક્લિયર? આ ટ્રાન્ઝેક્શન્સ લિમિટ પર ડેની છે. તો માની લ્યો કે મેં XYZ પાર્ટીને માલનું વેચાણ કર્યું, 3 લાખ રૂપિયાનો માલ વેચ્યો અને કેસ મેમો બનાવ્યો, એટલે XYZ પાર્ટી મને 3 લાખ રૂપિયા રોકડા આપે, તો સેક્શન 40 મુજબ 269 મુજબ આ ટ્રાન્ઝેક્શન્સ ખોટું થાય અને એવા કેસની અંદર મારે, એટલે કે લેનારે 100% પેનલ્ટી ભરવી પડે. મિત્રો, ખાસ મગજમાં રાખજો કે તમને જે લિમિટ આપેલી છે એ લિમિટ કરતાં વધારે કેશ ટ્રાન્ઝેક્શન્સ તમે કરશો તો એવા કેસમાં તમારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પેનલ્ટી ભરવાની છે. કેટલી? 100%. એટલે જેવડી એમાઉન્ટ તમે લીધેલી હોય એ બધી જ એમાઉન્ટ તમારે દઈ દેવાની થાય. બીજી એક મજાની વસ્તુ મિત્રો, 2 લાખથી વધારે રકમનું તમે કેશ મેમોનું બિલ નથી બનાવી શકતા. હવે માની લ્યો કે તમે કોઈ ડેબિટ મેમો જનરેટ કરો છો, કોઈ XYZ પાર્ટી આપણી પાસેથી 1.5 લાખ રૂપિયાનો માલ લઈ જાય છે અને એ ઉધારે લઈ જાય છે, તો ડેબિટ મેમો તો બનાવી શકાય. હવે એ વ્યક્તિ 2-5 દિવસ પછી આપણને પેમેન્ટ આપવા માટે આવે છે, તો મિત્રો તમે એમની પાસેથી પર ડે 10,000થી વધારે રોકડ ના લઈ શકો, એવો નિયમ છે. હવે માની લો કે એ પાર્ટી તમને 1.5 લાખ રૂપિયા રોકડા આપી જાય,
तो एवा केस में 1,40,000 ऊपर तमारे 100% लेके 1,40,000 नी पेनल्टी भरवी पड़े। तो मित्रों खास मगज में राखजो कि तमे जे केस ट्रांजेक्शन्स करो छो एमा 2017 में जे अपडेशन आवेला छे बजेट नी अंदर ए तमारे मगज में राखवा पड़शे। बीजी एक महत्वनी वस्तु कि दरेक बजेट नी अंदर आ चेन्जीस आवता होय तो तमारे दरेक बजेट नी अंदर आ वात माटे अपडेट थवू पड़शे। सूचक साहेब एक बहु अगत्यनो प्रश्न छे साहेब। સાહેબ એક દિવસ કાકા બારગામ ગયા હતા, હું દુકાને બેઠો હતો અને કાકા કહીને ગયા હતા જો મગનું આવે ને તો મગના પાયાથી 1.5 લાખ રૂપિયા લેવાના છે, તું લઈ લેજે। અને સાહેબ બીજ દિવસે મગનું આવ્યો, મગનાના ખીચામાં 1.5 લાખ હતા, મેં તો તાત્કાલિક લઈ લીધા, રોકડા હતા રોકડા લઈ લીધા, ખાનામાં નાખી દીધા। હવે સાહેબ અત્યારે તમે એમ કહો કે કોઈ પણ વેપારી પાસેથી તમે 10,000 થી વધારે પર ડે રોકડ ન લઈ શકો। હવે વડીલો કહી ગયા કે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવાનો જવું, હવે આમાં અમારે માનવું કોનું, તમારું માનવું વડીલનું માનવું સાહેબ। અને હવે આ લોચો થઈ ગયો તો આમાં લોચો શું થશે? તમે એમ કહો કે જો બાકીની રકમ તમે જે રોકડ લીધેલી હોય તો 100% લેખે તમારે પેનલ્ટી ભરવી પડે, તો હું 10,000 લઈ શકું, તો સાહેબ મારે હું 1,40,000 રૂપિયાની પેનલ્ટી ભરી દેવી પડશે? હવે સાહેબ આ પ્રોબ્લેમ મારે કેવી રીતે સોલ્વ કરવો મને સમજાવો। હળવો રે ભગા। મિત્રો તમે પણ ભગાનો પ્રશ્ન સમજી ગયા હશો, એમને સેમ પ્રોબ્લેમ, હમણાં આપણે થોડીક વાર પહેલા જ વાત થઈ, તો એમને જે પૈસા લેવાના હતા 1.5 લાખ, હવે મગનો 1.5 લાખ રૂપિયા આપી ગયો, હવે લક્ષ્મીજી જ્યારે ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય એવું વડીલો કહી ગયા, અને વડીલોનું તો આપણે માન રાખવું જ પડે, તો ભગા આપણે વડીલોનું જ માનવાનું, કારણ કે નાણા છે તો નથુલાલની બદલે નટરોલાલ થાય, સમજાય છે ભગા? તો ખાસ મગજમાં રાખજો કે નાણા લઈ લીધા છે કારણ કે એનું તો બહુ મહત્વ છે આપણા માટે, આપણે એના માટે તો ધંધો કરીએ છીએ, પણ અકાઉન્ટિંગ પ્રોબ્લેમ ન થાય એનું શું સોલ્યુશન? બીજી એક મહત્વની વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત વેપારીઓ આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરી લેતા હોય, પૈસા આવ્યા હોય તો કોઈ મૂકે, બધા લઈ જ લેવાના છે, તો આવા કેસમાં એઝ અ અકાઉન્ટન્ટ તરીકે તમારે એનું ધ્યાન રાખવાનું છે, તો આનું સોલ્યુશન્સ કેમ થશે? હવે આપણે તો મગના પાસેથી 1.5 લાખ રૂપિયા લઈ લીધા, લેવાના છે આવી ગયા તો લઈ જ લેવાય, પણ આપણે એ મગનાને રોજના 10,000 લેખેની એક રિસીપ્ટ દેવાની, એટલે પ્રેક્ટિકલી તમે જુઓ મિત્રો તો અહીંયા 15 રિસીટ આપણે અલગ અલગ તારીખની મગનાને દેવી પડે, ક્લિયર છે? લઈ લીધા ભલે એક સાથે, પણ તમે એને જે નાણાં લીધા છે એની રિસીટ આપો છો, રિસીટ તમે સ્પ્લિટ કરીને આપો, કેટલી સ્પ્લિટ કરશું? તો કે 10,000, મીન્સ ટોટલ 15 ભાગ પાડી દેશું 10,000 લેખેના, તો 15 રિસીટ આપણે મગનાને દેવાની થાય। તો કોઈ વખત એવું બને કે તમારા બિઝનેસની અંદર નાણાં આવે છે તો આપણે મગનાને એવું તો ના કહી શકાય ને કે ભાઈ તું 10,000 આજે દઈ જા, 10,000 કાલે દઈ જા, 10,000 પરમથી દઈ જા, એમ 15 દિવસ લગી રોજ અહીંયા આવજે, જેમ સિંગમ મોલ હાજરી પુરાવતો તો એવી રીતે મગનો અહીંયા રોજ હાજરી પુરાવે ને 10,000 રૂપિયા આપે, તો પ્રેક્ટિકલી એ વસ્તુ શક્ય નથી। તો લઈ લ્યો એક સાથે, દેન આફ્ટર તમે સ્પ્લિટ કરો અને એને 15 રિસીટ આપણે દેવાની થશે, ક્લિયર મિત્રો? સૂચક સાહેબ પાછો એક પ્રશ્ન છે સાહેબ, સાહેબ અમારે એક વેપારી છે, એ વેપારી આગળથી આપણે માલ લઈ આવ્યા હતા, માલ હતો સાહેબ 1 લાખ રૂપિયાનો, અને આપણે 1 લાખ રૂપિયાનો માલ ઉધાર લઈ આવ્યા હતા એટલે 1 લાખ રૂપિયા દેવાના બાકી હતા, પછી 3-4 મહિના લગી આપણે દેખાણા જ નહીં, એટલે વેપારીના બહુ ફોન આવતા હતા સાહેબ, ફોન ઉપર ફોન આવ્યા રાખે, ભાઈ એક દી મગજ છઈટકો, અને વેપારીની દુકાને જઈને એને 1 લાખ રૂપિયા ત્યાં મૂકી આવ્યો ટેબલ ઉપર સાહેબ। હવે સાહેબ આ વેપારીને 1 લાખ રૂપિયા રોકડા તો અપાઈ ગયા જ મારાથી, પણ હવે તમે એમ કહો છો કે પર ડે 10,000 થી વધારે તમે રોકડ ન આપી શકો, તો આવા કેસની અંદર સાહેબ આપણે કઈ ઉલમાંથી ચૂલમાં તો નહીં પડી ને, કઈ બીજો લોચો તો નહીં જાય ને, અહીંયા શું કરવું એ મને સમજાવો ભાઈ। જો તમે પૈસા ન દીધા હોય તો ઉઘરાણીના ફોન તો આવે, એને આટલું કઈ મગજ તમારો વયો જાય એવું ન કરાય ભાઈ, પણ આ એક વાત ખરી કે અત્યારે આપણે જે આ ડિસ્કશન થાય છે એ ડિસ્કશન તું સમજવા માંડો એ મને બહુ ગમ્યું। મિત્રો અહીં ભગાનો જે પ્રશ્ન હતો કે એમણે પેમેન્ટ કરેલું છે, અહીંયા જોજો વાત થોડીક અલગ છે, અહીંયા પૈસા મળ્યા નથી, અહીંયા નાણાં મળ્યા નથી, અહીંયા આપણે આપ્યા છે, કેસ આપેલા છે, 1 લાખ રૂપિયાની કેસ આપેલી છે। તો મિત્રો એવા કેસની અંદર તમે નાણાં આપેલા છે આપણે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી, અંડર સેક્શન 269 મુજબ 10,000 કરતાં વધારે નાણાં દેનાર વ્યક્તિ દઈ શકે પણ લેનાર વ્યક્તિ લઈ ન શકે। ફરીથી બોલું છું, દેનાર વ્યક્તિ દઈ શકે પણ લેનાર વ્યક્તિ લઈ ના શકે। તો મિત્રો અહીંયા તો આપણે એને નાણાં આપેલા છે એટલે પેનલ્ટીનો પ્રોબ્લેમ આપણે નહીં થાય, પેનલ્ટીનો પ્રોબ્લેમ જે તે વેપારીને થશે, પણ હા એટલું ખરી કે જો એ વેપારીનો એકાઉન્ટન્ટ સાઉન્ડ હશે, નોલેજેબલ હશે, એને આ ટ્રાન્ઝેક્શન્સ સમજાતા હશે, તો એ આપણા બગાને
15 રિસીટ આપશે 10-10 હજાર વાળી, તો અહીંયા તમારે અલગ અલગ દિવસની 15 રિસીટ લેવાની થશે. ક્લિયર મિત્રો? તો ખાસ મગજમાં રાખો, તમારે ઓરિજિનલ એકાઉન્ટિંગ અને પર્સનલ એકાઉન્ટિંગનો ડિફરન્સ આપણે આજે ક્લિયર કરીએ છીએ. ઓરિજિનલ એકાઉન્ટિંગનો મતલબ કોઈ ખરેખર ફર્મ છે, ટ્રાન્ઝેક્શન્સ થાય છે, ડોક્યુમેન્ટ્સ બને છે અને ડોક્યુમેન્ટ ઉપરથી જ તમે એકાઉન્ટિંગ એન્ટ્રી કરો, તો એ ઓરિજિનલ એકાઉન્ટિંગ છે. બીજું ખાસ મહત્વનું મિત્રો, જો ટ્રાન્ઝેક્શન સંબંધિત કોઈ ડોક્યુમેન્ટ્સ નથી બનેલું તો એ 2 નંબરના વ્યવહારો છે, ગ્રે માર્કેટના વ્યવહારો છે. અને તમારે એકાઉન્ટ લખતી વખતે આવા ટ્રાન્ઝેક્શન્સની ચોપડે નોંધ કરવાની નથી. બીજું મજાની વાત, પ્રેક્ટિકલી આપણે ડોક્યુમેન્ટ ઉપરથી એકાઉન્ટ લખતા હોય તો તમે વિઝ્યુઅલાઇઝ કરો કે તમે કોઈ વેપારીને ત્યાં ગયા, ત્યાં તમે એમ કહો છો કે મને પરચેઝની બિલ ફાઇલ આપો. હવે તમને પરચેઝની બિલ ફાઇલ મળી જાય છે, હવે એની અંદર જે ખરીદીને આ બિલ હશે તમે એની જ એન્ટ્રી કરશો ને? મીન્સ તમે બિલ છે તો જ એન્ટ્રી કરવાના છો, અધરવાઇઝ તો તમે એન્ટ્રી કરવાના જ નથી. ઘણી વખત એવું બને મિત્રો કે એકાઉન્ટન્ટને પોતાને પણ ના ખબર હોય કે વેપારી કેટલો માલ બિલમાં લે છે અને કેટલો માલ બિલ વગરનો લે છે. કારણ કે એકાઉન્ટન્ટ પાસે જે ડેટા આવે છે તે બિલ બનેલા હોય એ જ ડેટા આવે છે, બિલ વગરના ટ્રાન્ઝેક્શન્સનો ડેટા એકાઉન્ટન્ટ પાસે આવતો જ નથી. પેમેન્ટ રિલેટેડ મિત્રો એક બીજી વાત મગજમાં રાખો, મિત્રો જે ગ્રે માર્કેટના વ્યવહાર છે, જે ઇલીગલ છે, 2 નંબરના વ્યવહાર છે, તો એનું જે પેમેન્ટ છે એ રોકડેથી થાય અને માલ ખરીદ કરેલો છે એની પણ એન્ટ્રી ના થાય અને એનું જે પેમેન્ટ રોકડેથી કરેલું છે એની પણ ચોપડે એન્ટ્રી ના થાય, એટલે ખરીદીની એન્ટ્રી પણ નથી થતી અને એ માલનું જે તમે રોકડેથી પેમેન્ટ કરો છો એની પણ એન્ટ્રી તમારે નથી કરવાની. બીજી એક મહત્વની વસ્તુ, જો તમે વેચાણ બિલ વગરનું કરો છો તો તમારે તમારા કસ્ટમર પાસેથી એ નાણાં રોકડ જ લેવાની છે, તમારે એની પાસેથી ચેક લેવાનો નથી. કારણ કે 2 નંબરનો વ્યવહાર છે, ગ્રે માર્કેટનો વ્યવહાર છે, જો તમે એની પાસેથી ચેક લેશો તો એવા કેસની અંદર બેંકમાં એન્ટ્રી રિફ્લેક્ટ થશે, તો ઇન્કમટેક્સ તમને પૂછશે કે આ નાણાં તમે એની પાસેથી શેના લીધા. હવે અહીંયા તમે એવું તો નહીં કહી શકો કે ભાઈ મેં એને માલ વેચાણ કરેલો હતો અને એ નાણાં મને મળેલા છે, કારણ કે વેચાણનું તો બિલ જ નથી. તો ખાસ મગજમાં રાખો મિત્રો, જો તમારે ખરીદ વેચાણ બિલ વગરનું છે તો એનું રીપેમેન્ટ ફરજિયાત રોકડેથી જ કરવાનું છે, તમે ચેકથી રીપેમેન્ટ કરી શકતા નથી. પણ મિત્રો જો તમારી ખરીદી અને તમારું વેચાણ બિલવાળું છે તો એનું રીપેમેન્ટ ચેકથી પણ થઈ શકશે અને કેસની જે મર્યાદાઓ આપણને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આપેલી છે એ મર્યાદામાં રહીને કેસથી પણ થઈ શકશે. તમે કોઈ વ્યક્તિ પાસેથી માલ પરચેસ કરો છો, બિલમાં પરચેસ કરો છો, તો તમે એનું રીપેમેન્ટ ચેકથી આપી શકો. હવે જો તમે એનું રીપેમેન્ટ ચેકથી કરો છો તો તમારે ઇન્કમટેક્સની બીજી કોઈ કલમ યાદ રાખવાની જરૂરિયાત નથી, પણ તમે એનું રીપેમેન્ટ કેશથી પણ આપી શકો. કેટલું? જો કેશ મેમો હોય, બિલની એમાઉન્ટ 2 લાખ કરતા ઓછી હોય તો તમે ઓન ધ સ્પોટ જેટલા રૂપિયાનું બિલ છે એટલા રૂપિયા રોકડા આપી દેશો, ચાલશે. હવે માની લો કે બિલ છે એ ડેબિટ મેમો હોય, માલ પરચેસ કરેલો છે, ખરીદીનું બિલ મળેલું છે પણ ડેબિટ મેમો છે, તો એવા કેસની અંદર જો તમે એને રોકડ પેમેન્ટ કરો છો તો તમારે યાદ રાખવાનું છે પર ડે 10 હજારથી વધારે તમે રોકડ આપી શકતા નથી. ક્લિયર? સેમ વસ્તુ, જો તમે માલનું વેચાણ કરો છો, એનું બિલ બનાવો છો અને એ પેટે તમે ચેક લ્યો છો, તો એવા કેસની અંદર તમારે ચેક લેવા માટે થઈને ઇન્કમટેક્સના કોઈ રૂલ્સ રેગ્યુલેશન સમજવાના નથી થતા, કારણ કે વેચાણનું બિલ છે, સામે તમને ચેક મળેલો છે. પણ જો તમે માલનું વેચાણ બિલમાં કરો છો, કેશ મેમો બનાવતા હોય, તો તમે 2 લાખથી ઓછી રકમનું બિલ બનાવેલું હશે, તમે જે તે પાર્ટી પાસેથી રોકડ એક્સેપ્ટ કરી શકો છો. પણ જો તમે ઉધારે માલનું વેચાણ કરેલું છે તો પાછું તમારે યાદ રાખવું પડશે કે ભવિષ્યમાં જ્યારે એ વેપારી તમને રોકડ દેવા માટે આવે ત્યારે પર ડે 10 હજારથી વધારે તમે રોકડ એમની પાસેથી લઈ શકતા નથી. હવે માની લો કે એમણે 1 લાખ રૂપિયા તમને રોકડા આપી દીધા તો લઈ લેવા, પણ ખાસ મગજમાં રાખવું કે તમારે 10 હજારની 10 રિસીટ બનાવવાની થશે. તો મિત્રો આ કેશ ટ્રાન્ઝેક્શન્સ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયેલું હશે. બીજી 1-2 વાત તમને કરી દઉં કે મિત્રો ઇન્કમટેક્સના રૂલ્સ રેગ્યુલેશન મુજબ 2017માં જે નવા અપડેશન આવ્યા એ અંતર્ગત તમે જો કોઈ પેમેન્ટ કરો છો એક્સપેન્સ પેટે, કોઈ ખર્ચ પેટે,
તો તમે 10,000 થી વધારે રકમનું રોકડ પેમેન્ટ નથી કરી શકતા. કરો તો વાંધો નહીં, પણ તમને એ રકમ ખર્ચ તરીકે બાદ નહીં મળે. એટલે એ રકમ ઉપર તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડશે. માની લો કે તમે XYZ વ્યક્તિને નોકરી ઉપર રાખેલા છે, તમે એને દર મહિને 15,000 રૂપિયા રોકડ સેલેરી આપો છો, તો આવા કેસની અંદર તમે રોકડ સેલેરી આપી શકો, એ લઈ શકે, પણ તમને પગાર ખર્ચ તરીકે 10,000 જ બાદ મળશે. એટલે ખાસ મગજમાં રાખવું કે જો તમારે પૂરેપૂરી એમાઉન્ટ ખર્ચ તરીકે બાદ લેવી છે, તો 10,000 થી વધારે રકમનું જે તમે પેમેન્ટ કરો છો એ તમારે રોકડ પેમેન્ટ નથી કરવાનું, ફરજિયાત તમારે ચેકથી પેમેન્ટ કરવાનું થશે. ક્લિયર મિત્રો? ધર્મેશભાઈ, મારે એક પ્રશ્ન છે સાહેબ. અમારે ભંગારનું કામ છે, અમે ભંગારની રેકડી વાળા પાસેથી કોરુગેટેડ શીટ પરચેસ કરીએ. આ તમે ટીવી ને ફ્રીજ ને લીધું હોય એના જે ખોખા આવે ને, એ ખોખા અમે ભંગાર વાળા પાસેથી ખરીદ કરીએ. અમે એ ખોખામાંથી બોક્સ બનાવીએ, અમારા બોક્સ બનાવવાનું કારખાનું છે, અને એ બનેલા બોક્સ અમે ગિફ્ટ આર્ટિકલ વાળાને વેચીએ. હવે સાહેબ, અમે ભંગારની રેકડી વાળા પાસેથી જે ખરીદ કરીએ એની અંદર અમને કોઈ પણ પ્રકારનું ખરીદીનું બિલ નથી મળતું, પણ અમે જોહર કાર્ડ્સ ને કે કોઈ પણ ગિફ્ટ આર્ટિકલ વાળાને જ્યારે એ બોક્સ વેચીએ ત્યારે અમારે ફરજિયાત બિલ બનાવવું પડે. હવે સાહેબ, અહીંયા તમે એમ કહેજો કે ભાઈ ખરીદી બિલ વગરની હોય અને વેચાણ બિલમાં થતું હોય એવું ન બને, તો આ કેસમાં અમારે અમારો આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવો, અને અમારે અમારું એકાઉન્ટિંગ કેવી રીતે સેટ કરવાનું એ સમજાવો. જુઓ ભીખાભાઈ, તમને આખી પ્રોસેસ હું સમજાવી દઉં છું. મિત્રો, ભીખાભાઈની આ જે વાત છે એ બહુ પ્રેક્ટિકલ વાત છે. મિત્રો, એમને ભંગારનો બિઝનેસ છે, તો નેચરલી ભંગારની રેકડીવાળા પાસેથી એ લોકો જ્યારે કોરુગેટેડ શીટ પરચેસ કરે છે તો ભંગારની રેકડીવાળો તો બિલ ના જ આપી શકે ને, સમજાય છે તમને? તો ભીખાભાઈ, અહીંયા તમારી જે ખરીદી છે એ બિલ વગરની ખરીદી નથી, કારણ કે ત્યાં બિલ બને એવું શક્ય જ નથી. સમજાય છે તમને? તમારી ખરીદી બિલ વગરની નથી, પણ તમારી ખરીદી URD છે. હવે પ્રશ્ન એ થાય મિત્રો તમને કે બિલ વગરની ખરીદી અને URD ખરીદી આમાં શું ડિફરન્સીસ? મિત્રો, જે ટ્રાન્ઝેક્શન્સની અંદર જે ખરીદી કરતી વખતે બિલ બની શકે છે પણ બનાવતા નથી, તો એ બિલ વગરનો વ્યવહાર કહેવાય, એ ગ્રે માર્કેટનો વ્યવહાર કહેવાય, અને એ બે નંબરનો વ્યવહાર થાય. પણ અહીંયા કિસ્સો જ આખો અલગ છે. અહીંયા ખરીદીના બિલ પ્રેક્ટિકલી મળી શકે એવી કન્ડિશન જ નથી. તો અહીં તમારી જે ખરીદી છે એ URD પરચેસ છે, તો ખરીદીના બિલ છે જ નહીં, પણ વેચાણ કરતી વખતે ભીખાભાઈને આ બિલ બનાવવાના થાય છે. તો આવા કેસની અંદર અકાઉન્ટિંગ કેવી રીતે સેટ થાય? મિત્રો, અહીંયા ખાસ મગજમાં રાખજો, કારણ કે ઘણી બધી એવી ફોર્મ હશે કે જેને આ રિલેટેડ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવતા હશે. હવે અહીં અકાઉન્ટિંગ કેવી રીતે સેટ થશે આપણે એનું ડિસ્કશન કરીએ. ભીખાભાઈ, તમારે સેલ્સના બિલ બને છે, તો એવા કેસમાં સૌ પ્રથમ તમારે સેલ્સની બિલ બુક લઈ અને એની એન્ટ્રી કરી લેવાની થાય. દેન આફ્ટર, તમારું જે કારખાનું છે બોક્સ બનાવવા માટેનું, તો એની અંદર તમારા કારખાનાના ભાડાની ભાડા ચીઠ્ઠી હોય, લાઇટનું બિલ હોય, ટેલિફોનનું બિલ હોય, માણસોને તમે જે પગાર આપો છો તો એ પગારના વાઉચર્સ હોય, તો આવા જે એક્સપેન્સીસના બિલ કે વાઉચર્સ હોય તેની એન્ટ્રી કરી નાખવાની. બેંકનું સ્ટેટમેન્ટ છે તો એની એન્ટ્રી કરી નાખવાની. તો તમારી પાસે જે જે ડોક્યુમેન્ટ્સ અવેલેબલ હોય એ બધા જ ડોક્યુમેન્ટની તમારે એન્ટ્રી કરી લેવાની. ત્યારબાદ હવે બાકી રહેતી એન્ટ્રી થશે એ આપણે આપણી રીતે લમસમ સેટ કરશું. મિત્રો, અહીંયા હવે કઈ એન્ટ્રી બાકી રહી? એક્ઝેક્ટલી, ખરીદીની એન્ટ્રી બાકી રહી ગઈ, કારણ કે ખરીદીના ડોક્યુમેન્ટ્સ નથી, બાકી બધા ડોક્યુમેન્ટ્સ છે. તો મિત્રો, અહીં તમારે ગયા વર્ષના અકાઉન્ટિંગ રિફર કરવા પડે. પાછલા વર્ષની અંદર જે એકાઉન્ટિંગ લખાણું હોય એમાં ગ્રોસ પ્રોફિટનો રેશિયો કેટલો સેટ કરેલો છે એ તમારે જોવાનું. હવે માની લો કે ગયા વર્ષમાં ગ્રોસ પ્રોફિટનો રેશિયો સેટ કરેલો છે 10%, તો આ વર્ષે ગ્રોસ પ્રોફિટનો રેશિયો 10% સેટ થાય એવી રીતે તમારે પરચેઝને સેટ કરવાની છે. સમજો તમે, એકાઉન્ટન્ટ મિત્રો પ્રેક્ટિકલી આ મુજબ જ અકાઉન્ટિંગ સેટ કરે છે. અને નોર્મલી તમારે જ્યારે 11th અને 12th ભણો છો ત્યારે આ મુદ્દાઓ તમારે આવતા નથી, પણ ખાસ મગજમાં રાખજો. ઓકે, માની લો કે ગયા વર્ષનું તમારો ગ્રોસ પ્રોફિટ 10% છે, ચાલુ વર્ષે પણ આપણે ગ્રોસ પ્રોફિટ 10% સેટ કરવાના છીએ. મિત્રો, હવે માની લો કે ગયા વર્ષે તમારી ખરીદી 30 લાખની હતી, તમારું વેચાણ 33 લાખનું હતું,
ગ્રોસ પ્રોફિટ 3 લાખ, ખરીદી ઉપર 10%. તો અહીં આપણે જોવાનું કે આપણું વેચાણ કેટલું છે. જો તમારું વેચાણ 44 લાખ હોય તો તમારે તમારી અંદાજિત ખરીદી 40 લાખની સેટ કરવી પડે. 40 લાખની ખરીદી, 4 લાખ તમે ગ્રોસ પ્રોફિટના એડ કર્યા, 10% લેખે, અને ટોટલ તમારું વેચાણ છે એ 44 લાખ થાય. તો આપણું વેચાણ 44 લાખનું હોય તો 10% ગ્રોસ પ્રોફિટ સેટ કરવા માટે તમારે પરચેઝ સેટ કરવી પડશે 40 લાખની. તો મિત્રો, કોઈ વખત એવું બને કે તમારે વેચાણના બિલ બને છે પણ પરચેઝના બિલ બની શકે એમ જ નથી. જે અહીંયા આપણે ભીખાભાઈનો કેસ જોયો, તો એવા કેસની અંદર તમે સેલ્સની એન્ટ્રી કરો, બેંકની એન્ટ્રી કરો, એક્સપેન્સની એન્ટ્રી કરો, બધા જ ડોક્યુમેન્ટ્સ નાખી દો, ગ્રોસ પ્રોફિટનો રેટ સેટ કરો અને અંદાજિત ખરીદી તમારી રીતે મૂકી દો. ક્લિયર મિત્રો? તો આ મુજબ તમે એકાઉન્ટિંગ સેટ કરી શકો છો. ધર્મેશભાઈ, અમારે પાનની દુકાન છે, અમારે ખરીદી પાનની જેટલી બધી વસ્તુ આવે ને બધી બિલમાં થાય. અમારે કોલ્ડ ડ્રિંક્સ બિલમાં આવે, અમારે વેફર બિલમાં આવે, અમારે પાન મસાલા બિલમાં આવે, પણ જ્યારે અમે પાનનું વેચાણ કરીએ કે કોલ્ડ ડ્રિંકનું વેચાણ કરીએ ત્યારે અમારે કોઈ પણ પ્રકારનું બિલ બનાવવાનું ના થાય. તો અમારે શું પાન બનાવતા જવાના અને હારે હારે વેચાણના બિલ પણ બનાવતા જવાના? તો આની અંદર અમારે એકાઉન્ટની કેવી રીતે સેટ કરવાનું એ જરાક સમજાવો. જોવો ચુલબુલભાઈ, ટેન્શન લ્યો માં. ચુલબુલભાઈ ટેન્શનમાં આવી ગયા. મિત્રો, ચુલબુલભાઈનો જે પ્રશ્ન છે એ ઘણા બધા નાના નાના વેપારીઓનો પ્રશ્ન છે. તમે સમજો, ચુલબુલભાઈ શું કીધું કે મારે પાનની દુકાન છે, મસાલાની ખરીદી, સિગરેટની ખરીદી, કોલ્ડ ડ્રિંક્સની ખરીદી, વેફરની ખરીદી, તો આ બધી ખરીદી એ લોકોને બિલમાં થતી હોય. પણ તમે જ્યારે પાન ખાવા માટે જાઓ છો ત્યારે પાનવાળો તમને પાન દેતી વખતે સાથે સાથે બિલ આપે છે? તો પ્રેક્ટિકલી નાની દુકાન માટે વેચાણનું બિલ બનાવવું શક્ય નથી હોતું. કરિયાણાની નાની દુકાન લઈ લ્યો, સ્ટેશનરીની નાની દુકાન લઈ લ્યો, નાનું એવું ડેરી ફાર્મ છે, તો આવી ઘણી બધી તમારી આજુબાજુમાં દુકાનો તમને જોવા મળે. હવે મજાની વાત એ છે કે તમે જ્યારે એકાઉન્ટિંગ શીખો અને પછી જ્યારે પ્રેક્ટિકલ એપ્લાય કરવા માટે જાઓ ત્યારે શરૂઆત તો તમે આવી નાની દુકાનથી જ કરવાના. તો ત્યારે તમને પ્રશ્ન થાય કે સાહેબ, અહીંયા મારે શું કરવું? ખરીદીના તો બિલ છે પણ વેચાણના બિલ અમારે બનતા જ નથી. બીજું મહત્વની વસ્તુ મિત્રો, જીએસટીના કાયદા અંતર્ગત તમારે 200 રૂપિયા સુધીનું તમે જે માલનું વેચાણ કરો છો એમાં બિલ બનાવવાની જરૂરિયાત પણ નથી. એટલે એવું નથી કે અહીંયા ચુલબુલભાઈ કોઈ ખોટું કરે છે. ખરીદી બિલમાં છે, વેચાણ બિલ વગરનું ના કહેવાય, પણ વેચાણ URD કહેવાય, અનરજિસ્ટર્ડ ડીલર. વેચાણનું બિલ પ્રેક્ટિકલી બની શકે એવી કન્ડિશન જ નથી. તો એવા કેસની અંદર આપણે જે હમણાં થોડીક વાર પહેલાં ભીખાભાઈનું એક્ઝામ્પલ લીધું એવું જ કંઈક છે. તમારે પરચેઝના બિલ છે, પરચેઝની એન્ટ્રી કરો, એ જ રીતે એક્સપેન્સના બિલની એન્ટ્રી કરો, એ જ રીતે બેંકની એન્ટ્રી કરો. હવે બાકી એક જ એન્ટ્રી રહેશે અને એ છે સેલ્સની એન્ટ્રી. સેમ તમારે ગયા વર્ષના ગ્રોસ પ્રોફિટના રેશિયો જોઈ લેવાના અને એ રેશિયો મુજબ તમારા પરચેઝ ઉપરથી તમારું સેલ્સ તમારે સેટ કરવાનું. તો આ મુજબ જ આપણે નાની દુકાનનું પ્રેક્ટિકલી એકાઉન્ટ લખીએ છીએ. મિત્રો, આજના સેશનમાં આપણે જ્યારે તમે કોઈ બિઝનેસ કરો છો અથવા નાના ફર્મનું અકાઉન્ટિંગ કરો છો ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, કેશ ટ્રાન્ઝેક્શન્સ કરતી વખતે તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, આ આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલું છે. માત્ર અકાઉન્ટ લખવા માટે જ નહીં પરંતુ બિઝનેસ કરવા માટે પણ આ નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. ખાસ મગજમાં રાખજો, મુદ્દાની શરૂઆત ક્યાંથી થઈ. મિત્રો, ઓરિજિનલ અકાઉન્ટિંગ અને પર્સનલ અકાઉન્ટિંગના ડિફરન્સ સમજવા માટે આપણે આ મુદ્દાની શરૂઆત કરેલી છે, પણ હજુ સુધી આપણે ઓરિજિનલ અકાઉન્ટિંગના ટ્રાન્ઝેક્શન્સ જ સમજેલા છીએ. પર્સનલ અકાઉન્ટિંગની અંદર કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ આપણે આગળ સમજીશું. આજનું સેશન તમને ઉપયોગી બન્યું હશે. થેન્ક યુ વેરી મચ. આભાર. જય હિન્દ, જય ભારત.